વાત કરીએ તો ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વર્ષોથી જૂની આ પ્રથાને જાળવી રાખવા માટે જૂના ડીસા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાય છે. ત્યારબાદ વાગતા ઢોલે સિદ્ધાંબિકા મંદિરે લાવવામાં આવે છે. ત્યારબાદ પલ્લી માતાજીના મંદિરમાં હોય તે પલ્લી બહારને લાવવામાં આવે છે અને તે પલ્લીની સફાઈ કરીને તેમાં 1.25 કિલો બાકડા, 1.25 કિલો ઘઉં અને ચોખા તેમજ અલગ અલગ પ્રસાદી મૂકીને વિધિપૂર્વક આ પલ્લી ઉપાડવામાં આવે છે. આરાધનાના 9 દિવસ હોય છે અને 9 દિવસ બાદ જૂના ડીસાની અંદર એક અનોખી જ રીતે માની આરાધના કરવામાં આવે છે. એ આરાધનાની અંદર પલ્લી સ્વરૂપે આરાધના કરવામાં આવે છે. અને આ પલ્લીનું મહત્ત્વ શું છે અને પલ્લી કોના દ્વારા ભરાય છે? જૂના ડીસા સિદ્ધાંબિકા માતાજીના મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે પલ્લી ભરવામાં આવે છે, જેમાં મારા નાના શ્રી દુડાલાલ જોશી જેઓ દર વખતે પલ્લીની પૂજા કરતા હતા, એમાં ઠાકોર પરિવાર દ્વારા એ પલ્લીને ઉપાડવામાં આવે છે. એ પલ્લી 9એ 9 દિવસ માતાજીના મંદિરમાં રહે છે અને 9મા દિવસે પલ્લી મુહૂર્ત પ્રમાણે બહાર લાવી એ પલ્લીની સાફ સફાઈ કરી પલ્લીમાં 1.25 કિલો 1.25 મણ ઘઉં, ચોખા, બાકડા અને અલગ અલગ પ્રસાદીઓને ધરાવવામાં આવે છે. પછી ત્યાં એની પૂજા કરવામાં આવે છે અને ત્યાં માતાજીનો પવન આવે છે ત્યારે એ પલ્લી પવનવેગી ઉપડે છે અને આખા ગામની પ્રદક્ષિણા ફક્ત 10 થી 15 મિનિટમાં કરે છે. ગામ લોકોના સમૃદ્ધિ માટે અને એમની સુખ શાંતિ મળી રહે એના માટે આખા ગામમાં દર વર્ષે આ માતાજીને પલ્લી ફેરવવામાં આવે છે. આટલા સમયથી પલ્લી નીકળે છે પરંતુ આ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો, એનું શું જાણી શકાય? માતાજીનો ચમત્કાર કે પછી લોકોનો સાથ સહકાર? આટલા વર્ષોથી જે પલ્લી નીકળે છે એમાં દર વખતે માતાજીનો ચમત્કાર જ હોય છે. લોકો બોમ્બે, સુરત, અલગ અલગ ઘણી જગ્યાએથી માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજીની પલ્લી સફળપૂર્વક શાંતિપૂર્વક દર વર્ષે નીકળી અને પ્રદક્ષિણા ગામની પ્રદક્ષિણા કરી અને અહીંયા ફરીથી પરત ફરે છે. આમાં માતાજીનો સાક્ષાત ચમત્કાર જ છે અને લોકોની સેવા ભાવના પણ માતાજી સાથે જોડાયેલી છે. તમે સાંભળ્યું કે માં જગદંબાની આરાધનાની અંદર લોકો કઈ રીતના માં જગદંબાને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે. માં જગદંબાની જે પલ્લી છે 9મા દિવસે નીકળતી હોય છે, પરંપરા રીતે પાવેરા કુળ દ્વારા આ પલ્લી નીકાળવામાં આવે છે, પણ આજ દિન સુધી માં જગદંબાની સૌ શ્રદ્ધાળુ ઉપર એટલી કૃપા છે કે આજ દિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો, જેમાં સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈને ધન્યતા અનુભવે છે. વધુમાં વાત કરીએ તો માં સિદ્ધેશ્વરની કૃપા ભક્તો પર એવી બનેલી હોય છે કે ભક્તો વાવ વિભોર બની જાય છે અને જય અંબેના નાથી હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા જાય છે. પરંતુ આજ દિન સુધી કોઈ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો જ નથી અને આ પલ્લીનું વિશેષ મહત્વ હોય છે. માત્ર ને માત્ર 5 જ મિનિટની અંદર ગામની પ્રદક્ષિણા કરી અને માતાજીના મંદિરની અંદર પાછી લાવતી હોય છે. માટે જ લોકમુખે એવું ચર્ચાતું છે કે આ પલ્લી પવન વેગી પલ્લી છે. નવરાત્રી આવતાની સાથે બનાસકાંઠાની અંદર ખેલૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે. વાત કરીએ ગુજરાતની અંદર નવરાત્રીની અંદર અનોખી રીતે માં જગદંબાની ભક્તિમાં માઈ ભક્તો લીન બનતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા મથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં જૂના ડીસાની અંદર સિદ્ધાંબિકા મંદિર છે, એનો કંઈક ઇતિહાસ અનોખો જ છે. તો આવો જાણીએ એને દૂધના ન્યૂઝના સહારે શું છે આ સિદ્ધાંબિકા મંદિરનો ઇતિહાસ. આ એક ઐતિહાસિક મંદિર માં સિદ્ધાંબિકા માતાજીનું છે. આ મંદિરને લોકવાયકા પ્રમાણે જોવા જઈએ તો 1500 થી 1800 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર રાજ નરવણ રાજા થઈ ગયો એમને પણ એમને બંધાયું હતું અને આ મંદિર જૈનો મોદીઓ સમસ્ત લોકોની કુળદેવી છે અને આ મંદિરમાંથી દૂરથી લોકો દર્શન માટે આવે છે અને આ મંદિરમાં એક આખો સુદ નવમની રાત્રે એક ભવ્ય માતાજીની પલ્લીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનો માતાજીના દર્શનનો લાભ લે છે. ક્યાંક ને ક્યાંક માય ભક્તોની આસ્થા જોડાયેલી છે અને ક્યાંક ને ક્યાંક માય ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે વાત કરીએ જગદંબાની જગદંબામાં સિદ્ધેશ્વરીની, બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર માં જગદંબાની આરાધનાના દિવસો પૂર્ણ થાય છે. પૂર્ણ થયા બાદ 9મા દિવસે પલ્લીનું કંઈક અનેરું મહત્વ હોય છે. શું છે આ પલ્લીનું મહત્વ? આ પલ્લી ભક્તોથી ના ભરવામાં આવે છે માતાજીની પલ્લી અને આ પલ્લી ગામમાં અને ગામના જેટલા પણ લોકો છે એમના થાળા ફંડ જે કોઈ આવે એમાંથી આ પલ્લી માતાજીની ભરવામાં આવે છે અને આ પલ્લીમાં
માતાજીના નૈવેદ્યમાં તમામ અનાજ રાંધવામાં આવે છે। જો વાત કરીએ તો માં જગદંબાના ભક્તિમાં કોઈ નાના મોટાનો ભેદ હોતો નથી, પરંતુ માં જગદંબાના દર્શન અર્થે ડીસા તાલુકાના ધારાસભ્ય તેમજ સરપંચ અને જૂના ડીસા તેમજ મંદિરના ટ્રસ્ટી પણ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। એવું કહીએ તો પણ ચાલે કે ગુજરાતની અંદર જો રૂપાલાની પલ્લી બાદ બીજો નંબર ધરાવતી હોય તો માં સિદ્ધેશ્વરીની પલ્લી। જૂના ડીસામાં સિદ્ધેશ્વરીના ચાચર ચોકની અંદર 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, તેમજ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ આયોજન કરવામાં આવે છે, જેમ કે લોણી આપવામાં આવે છે અને નાસ્તો આપવામાં આવે છે, તેમજ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં માના ગરબા રમવા માટે લોકો આવતા હોય છે। રાજુ પુનડિયા સાથે NH ગુજરાત ન્યૂઝ ડીસા।